ભારતમાં છેલ્લા ચૌદ દિવસથી લોકડાઉન છે અને લોકડાઉનના પગલે ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને લોકોના મોત પણ થઈ રહ્યા છે આ ગંભીર બાબત છે અને આ ગંભીર બાબત વચ્ચે એક ખુશીના સમાચાર એ છે કે વિશ્વના તમામ દેશો દ્વારા બિલિયન્સ ખર્ચીને પર્યાવરણને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવતા હતા તેમ છતાં જેટલી સફળતા મળતી ન હતી તેટલી સફળતા અત્યારે લોકડાઉનને લઈને મળી છે અમારા સંવાદદાતા વિનોદ સુદેશાએ પાલનપુરમાં પ્રદૂષણ સ્તરમાં આવેલા ઘટાડાના પગલે એક સંશોધન અહેવાલ તૈયાર કર્યો છે લોકડાઉન આજે ચૌદ દિવસ થયા છે અને છેલ્લા ચૌદ દિવસથી લોકો ઘરમાં સમય વિતાવી રહ્યા છે તમામ રસ્તાઓ સુમસામ નજરે પડી રહ્યા છે સામાન્ય દિવસોમાં રસ્તાઓ ઉપર અવર જવર કરતા વાહનોનો ધુમાડો વાયુ પ્રદૂષણ અને ઘોઘાટના લીધે અવાજનું પ્રદૂષણ લોકડાઉનમાં ગાયબ થઈ ગયું છે જેના લીધે હવા પણ શુદ્ધ થઈ ગઈ છે કોરોના વાયરસના કારણે આવેલા લોકડાઉનથી પર્યાવરણને ઘણો મોટો ફાયદો થયો છે જેના કારણે લોકો હવે વધારે શુદ્ધ શ્વાસ લઈ રહ્યા છે ધરતી ઉપર આટલી શુદ્ધ હવા લગભગ છેલ્લા પંચોતેર વર્ષ બાદ જોવા મળી છે આ પહેલા દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયે આટલી સાફ થઈ હતી હાલમાં ચાલી રહેલા લોકડાઉનના લીધે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં પણ મોટો ઘટાડો થતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ નહીવત થઈ ગયું છે અત્યારે વાહનો ઉપર લગાવી દેવામાં આવતા પેટ્રોલ અને ડીઝલનો વપરાશ પણ ઘણો ઘટી ગયો હોવાનું પેટ્રોલ પંપના સંચાલકો જણાવી રહ્યા છે જે આ લોકડાઉન કર્યું સરકારે એના પહેલા અમારે સરેરાશ પેટ્રોલ ડીઝલ પેટ્રોલ લગભગ હજાર જેવું જતું હતું ડીઝલ બે હજાર આસપાસ જતું હતું એના પછી અમારે જે લોકડાઉન કર્યું સરકારે એના પછી કાચો ઘટાડો આવી ગયો અમારે પેટ્રોલ પંપ પેટ્રોલનું સેલ લગભગ હજાર લિટર પંદરસો આસપાસ થઈ ગયું ને ડીઝલનું સો બસ્સો લિટર જેવું ડીઝલ જાય છે પહેલાં અમારે ડીઝલ જતું હતું બે હજાર પચીસસો જાતું હતું પેટ્રોલ પાંચ હજાર જતું હતું હાલ એની જગાએ પેટ્રોલ સીધો પંદરસો લિટર જાય છે સીધો પાંત્રીસો હજાર પાંત્રીસો લીટરનો મને ઘટાડો થયો ડીઝલ સીધો બસો લિટર લીટર જાય છે ભાવમાં ભાવમાં કોઈ વધારો વધઘટ થઈ નથી ભાવ એ નુએસ છે અમને આ લોકડાઉનના હિસાબથી કહીને બહુ ઘટાડો થયો અમારે